વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ડેન્ગ્યુના ભોગ બન્યા છે. બોયઝ હોસ્ટેલના 55 વિદ્યાર્થીઓ ડેન્ગ્યુના ભરડામાં આવી ગયા છે. હેલ્થ વિભાગના ચોપડે 55 કેસ નોંધાયા, વધુ કેસ નોંધાય તેવી પણ આશંકા છે. અમદાવાદમાં 16 દિવસમાં ડેન્ગ્યુના 454 કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે. અત્યાર સુધી 10થી પણ વધુના મોત થઈ ચૂક્યા છે. ડેન્ગ્યુ સાથે ચિકનગુનિયાના પણ 19 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ મેલેરિયાને નાથવા માટે 16 દિવસમાં 73 મિલકતોને સીલ કરાઈ છે, ત્યારે છેલ્લા 6 મહિનામાં 211 મિલકત સીલ કરવામાં આવી છે. ડેન્ગ્યુ સાથે મેલેરિયાના 173, ઝાડા ઉલટીના 265 કેસ છે, જ્યારે ટાઇફોઇડના 184 અને કમળાના 104 જેટલા કેસ નોંધાયા છે. તો અમદાવાદ પણ ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગચાળાના ભરડામાં આવી ગયું છે અને દિવસે ને દિવસે આ રોગચાળો વકરી રહ્યો છે. અમદાવાદ વાસીઓ જે છે આ રોગચાળાના ભરડામાં આવી રહ્યા છે. ડેન્ગ્યુના કારણે જ અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઈ ગયા છે. આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો, હજુ પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ રીતે પાણી ભરાયેલું છે અને આ પાણી ભરાવાને કારણે જ મચ્છરજન્ય રોગચાળો વકરે છે. આરોગ્ય વિભાગ શું કામગીરી કરી રહ્યું છે તે સમજાતું નથી. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જેની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે બોયઝ હોસ્ટેલની બહાર કેવી રીતે પાણી ભરાયેલું છે અને જે વિદ્યાર્થીઓ જે છે તે રોગના ભરડામાં આવી ગયા છે. 55 જેટલા વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા છે. અમદાવાદથી અમારા સંવાદદાતા અતુલ તિવારી આપણી સાથે જોડાયા છે. સુરતથી ચેતન પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે. અતુલ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે જે દ્રશ્યો સામે આવ્યા છે, સ્પષ્ટ જોઈ શકાય છે કે પાણી ભરાયેલું છે, તેની અંદરથી જ જે મચ્છરોના બ્રીડિંગ મળતા હોય છે, શું કામગીરી કરી રહ્યું છે આરોગ્ય વિભાગ, કારણ કે રોગચાળો દિવસે ને દિવસે વકરી રહ્યો છે? જે બિલકુલ ઝીલન વાત કરવામાં આવે તો આ વર્ષે સૌથી વધુ જે ડેન્ગ્યુનો પ્રકોપ છે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં જોવા મળ્યો છે અને ડેન્ગ્યુના જે આંકડાઓ છે તે ખૂબ જ ચિંતાજનક છે. અને સાથે જ અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે 10થી વધુ લોકોના ડેન્ગ્યુના કારણે ચાલુ વર્ષે મોત નિપજી ચૂક્યા છે. પરંતુ જો સૂત્રોનું માનીએ તો આ મોતનો આંકડો ખૂબ જ વધારે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક છુપાવવામાં કોર્પોરેશન તરફથી આવી રહ્યો છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટીની આ બોયઝ હોસ્ટેલના દ્રશ્યો છે, જે બ્લોકની આગળના દ્રશ્યો છે, જે પાણી ભરાયેલું છે, ગટરનું પાણી છે અને ગટરનું પાણી જે રીતે ભરાયેલું છે તેના ઉપરથી જ કહી શકાય કે અહીંયા જે મચ્છરજન્ય રોગો અહીંયાના જે આસપાસમાં જે વિદ્યાર્થીઓ રહેતા હોય સપડાય તે સ્વાભાવિક રીતે પણ કહી શકાય. જે રીતે પાણી ભરાયું છે, જે અહીંયા વિદ્યાર્થીઓ સાથે જ્યારે ઝી 24 કલાક પહોંચ્યું અને વાત કરવાનો પ્રયાસ કર્યો તો વિદ્યાર્થીએ કંઈ પણ બોલવાનો હોય તો ઇન્કાર કર્યો. પરંતુ આ પાણી 2 મહિનાથી આવી રીતે ભરાયું છે તેવું વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું. ગટર લીકેજ છે, ગટર લીકેજ થવાને કારણે આ જે પાણી છે તે ભરાયું છે અને અવારને અવાર વિદ્યાર્થીઓ દ્વારા પણ જે ગુજરાત યુનિવર્સિટીનું આરોગ્ય વિભાગ છે તેને કમ્પ્લેન પણ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ તરફથી કે જે આ પાણી ભરાયું છે તેને દૂર કરવામાં આવે, સાફ સફાઈ કરવામાં આવે. પરંતુ જે રીતે દિવાળી વેકેશન ગયું ત્યારબાદ દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ પણ જ્યારે હવે શૈક્ષણિક સત્ર શરૂ પણ થઈ ગયું છે પરંતુ હજી સુધી બી આ પાણી જે છે તે ભરાયેલું રહ્યું છે. વરસાદની પણ વાત કરવામાં આવે તો છેલ્લા 1-1.5 મહિનાનો સમય થયો, વરસાદ પણ નથી પડ્યો, પરંતુ આ પાણી જે છે તેનો નિકાલ થતો નથી અને આ જે ભરાયેલા પાણી હોય છે ત્યાં જ જે છે બ્રીડિંગ મચ્છરોના બ્રીડિંગ મળતા હોય છે અને એ જ બ્રીડિંગને કારણે જે રોગ જે છે ડેન્ગ્યુ સૌથી વધારે વકરતો હોય છે. આ દ્રશ્યોમાં પણ જે રીતે જોઈ રહ્યા છો આ પાણી લગભગ છેલ્લા 2 મહિનાથી અહીંયા ભરાયેલું છે અને માત્ર આટલો જ વિસ્તાર નથી, બોયઝ હોસ્ટેલ છે જે બ્લોકની અંદર જો વાત કરવામાં આવે તો લગભગ 20 જેટલા રૂમો આવેલા છે. એક રૂમમાં 3 વિદ્યાર્થી અહીંયા રહેતો હોય છે અને અભ્યાસ કરતો હોય છે, ત્યારે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તેમાંથી જે રીતે આરોગ્ય વિભાગે ગુજરાત યુનિવર્સિટીના ખુદ આરોગ્ય વિભાગે આંકડા આપ્યા છે તેમાં 75 જેટલા વિદ્યાર્થીઓને આ વર્ષે ડેન્ગ્યુનો રોગ થયો છે. અને ડેન્ગ્યુના કારણે જો વાત કરીએ તો શહેરની અંદર જ માત્ર 10 જેટલા લોકોના આ વખતે મોત પણ નિપજી ચૂક્યા છે અને ડેન્ગ્યુએ આ વખતે છેલ્લા 5 વર્ષનો પણ રેકોર્ડ જે છે તે તોડ્યો છે. ડેન્ગ્યુ સૌથી વધારે છેલ્લા 5 વર્ષમાં આ વર્ષે જોવા મળ્યો છે. સાથે જ હવે ચિકનગુનિયા પણ હવે ધીરે ધીરે વકરતો હોય તેવું આ વખતે જે હેલ્થ વિભાગે જે રેકોર્ડ જે આંકડાઓ આપ્યા છે તેના ઉપરથી કહી શકાય. ખાસ કરીને જે પાણી ભરાયેલું છે તેમાં સ્પષ્ટ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટીની પણ અહીંયા બેદરકારી છે. સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેકવાર જે સીલિંગની પ્રક્રિયા હોય છે, બ્રીડિંગની પ્રક્રિયા હોય, બ્રીડિંગ નાશ કરવાની જે પ્રક્રિયા હોય છે તે હાથ ધરાતી હોય છે, પરંતુ અત્યાર સુધી કહી શકાય કે ગુજરાત યુનિવર્સિટીમાં મ્યુનિસિપલ
म्युनिसिपल कॉर्पोरेशन तरफ थी कोईपण कार्यवाही करवामां आवी नथी, कोईपण भवन के कोईपण हॉस्टेल ने सील मारवामां आव्यु नथी, साथे ज कोईपण प्रकारनी नोटिस आपीने कोईपण प्रकारनो दंड फटकारवामां आव्यो नथी। गुजरात યુનિવર્સિટીની વાત કરીએ તો ખૂબ જ મોટા વિસ્તારમાં યુનિવર્સિટી આવેલી છે, ત્યાં આવા પ્રકારના દ્રશ્યો આ માત્ર જે બ્લોક અને આસપાસના કે બ્લોક એલ બ્લોકના દ્રશ્યો છે, આવા જ દ્રશ્યો અલગ અલગ જે અહીંયા યુનિવર્સિટીની હોસ્ટેલ આવેલી છે, ગર્લ્સ હોસ્ટેલ હોય બોયઝ હોસ્ટેલ હોય ત્યાં પણ જોવા મળી રહ્યા છે। જે ગંદકી છે તે ગંદકી જોવા મળી રહી છે, વિદ્યાર્થીઓ આ જ ગંદકીમાંથી આવન જાવન કરવા મજબૂર છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે અહીંયાથી લોકો પસાર પણ થઈ રહ્યા છે, તેઓ આ જ રીતે આ પાણીમાંથી આ જ ગંદકીમાંથી આવે છે। વિદ્યાર્થીઓ જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની પણ આપણે જ્યારે પ્રયાસ કર્યો હતો તે સમયે વિદ્યાર્થીઓ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો, કારણ કે સ્વાભાવિક રીતે જે વિદ્યાર્થીઓ છે તેઓ અહીંયા હોસ્ટેલમાં રોકાતા હોય છે અને તેઓ ગુજરાત યુનિવર્સિટીની વિરુદ્ધમાં ન બોલે, કારણ કે તે કદાચ બોલે તો તેમને તેનું પરિણામ પણ ભોગવવાનો વારો આવે। અને ખાસ કરીને જો વાત કરીએ તો જે અહીંયા વિદ્યાર્થીઓ રોકાયેલા છે તે બીએસસીના વિદ્યાર્થીઓ છે, સાબરકાંઠાના મેક્સિમમ વિદ્યાર્થીઓ અહીંયા છે, પોતાનું ઘર છોડીને અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે, ત્યારે આપ જોઈ શકો છો ગેટ ખુલ્લું છે, એની અંદરનો જે પ્રવેશવાનો માર્ગ છે કોઈપણ પ્રકારનો માર્ગ ખુલ્લો નથી અને ગંદકી ચારે બાજુ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। ગટરનું પાણી છે, છેલ્લા બે મહિનાથી આ ગટરનું જે પાણી છે તેનો સીધી રીતે ભરાવો થયો છે અને અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટી હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ હોય ક્યાંક ને ક્યાંક આ પાણી આ ગંદકીને દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે હવે ધીરે ધીરે હવે જ્યારે 55 લોકોનો આંકડો સામે આવ્યો છે કે 55 જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે ડેન્ગ્યુના ભરડામાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે, એક ચોંકાવનારી વાત કહી શકાય, કારણ કે આની અગાઉ પણ લગભગ 60-70 જેટલા વિદ્યાર્થીઓ જે મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા બીજે મેડિકલ કોલેજમાં તેઓ પણ ડેન્ગ્યુની ચપેટમાં આવ્યા હતા। તો ક્યાંક ને ક્યાંક જે ડેન્ગ્યુ છે તેનો ભરડો કેવી રીતે અત્યારે રાજ્યભરની અંદર ફેલાઈ ચૂક્યો છે તેવું બી જોઈ શકાય છે। ઝીલન જી બિલકુલ, અતુલ અમારી સાથે જોડાયેલા રહેશો, સુરતથી ચેતન પણ આપણી સાથે છે। ચેતન, જો સુરતની વાત કરવામાં આવે તો જે રીતે બીજા શહેરોની અંદર સમગ્ર ગુજરાતની અંદર ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને જે બીજા રોગ છે તેનો ભરડો જોવા મળી રહ્યો છે, સુરતની વાત કરીએ, સુરતમાં શું સ્થિતિ છે? જી જીલન, ચોક્કસથી સુરતની જો વાત કરીએ તો સુરતમાં પણ સેમ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને દિન પ્રતિદિન ડેન્ગ્યુના જે કેસો છે સતત વધારો જોવા મળી રહ્યો છે। પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષની જો વાત કરું તો ડેન્ગ્યુના 2200 જેટલા શંકાસ્પદ કેસો નોંધાઈ ચૂક્યા છે। આ ઉપરાંત જે રીતે કમોસમી વરસાદ પડી રહ્યો છે, વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, તેને કારણે હાલ છેલ્લા 18 દિવસમાં 400થી વધુ ડેન્ગ્યુના કેસો હાલ હોસ્પિટલના ચોપડે નોંધાયા છે। ત્યારે આપની સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, જે રીતે ડેન્ગ્યુનો કેસ જોવા મળી રહ્યો છે, આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ક્ષેત્રે, એટલે કે આપણે વાત કરીએ નગર પ્રાથમિક શાળા, પ્રાઇવેટ સ્કૂલો, કોઈ પણ સંસ્થા હોય અથવા તો કન્સ્ટ્રક્શન સાઇટ હોય અથવા તો ઇન્ડિવિજ્યુઅલ ઘરે ઘરે જઈને, એટલે સ્લમ લાઇક વિસ્તાર અને સોસાયટી જેવા વિસ્તાર, એ તમામની અંદર આપણે કામગીરી શરૂ કરી દીધેલી હતી। મહત્ત્વની વાત એ છે કે હવે શાળા હોય કે સંસ્થા હોય, કન્સ્ટ્રક્શન સાઇટ હોય, એ લોકોએ પોતાના નોડલ ઓફિસર પોતાની જાતે નિમેલા છે, જેને કોર્પોરેશન દ્વારા 4 મહિના પહેલાં ટ્રેનિંગ અપાયેલી હતી, અને તે લોકો પોતાના સંસ્થાની અંદર જ ઓવરહેડ ટાંકી, અંડરગ્રાઉન્ડ ટાંકી અને નાના નાના પાણીના ભરાવા કે જ્યાં ડેન્ગ્યુના મચ્છરોની ઉપદ્રવ થઈ શકે છે તે જાતે જ સર્ટિફાઈ કરે છે અને ત્યારબાદ કોર્પોરેશનના કર્મચારીઓ તે ચેક કરવા માટે જાય છે। આ થઈ બ્રીડિંગ શોધવાની કામગીરીની વાત, અને ત્યારબાદ આપણે જે હોસ્પિટલની વાત કરીએ છીએ કેવી રીતે રોગને અટકાવીએ, તો તમામ પ્રાઇવેટ હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ તો ખરી સિવિલ છે, સ્મીમેર છે, એ ઉપરાંત તમામ પ્રાઇવેટ હોસ્પિટલ, એટલે લગભગ 500 જેટલી હોસ્પિટલ જે આ પ્રકારના કેસોને એડમિટ કરે છે, દાખલ કરે છે, એવી તમામ હોસ્પિટલમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ ગોઠવેલી છે અને એ લોકોને આપણા ગુજરાત સરકારના નિયમ મુજબ નોટિફિકેશન કરવાનું હોય છે। એ તમામ કેસો આપણને સેમ ડે મળી જાય છે, જેથી આપણે બીજે દિવસે એ તમામ ઘરે જઈ અને ડેન્ગ્યુના મચ્છરો ક્યાં ઉત્પન્ન થાય છે તે શોધીએ છીએ અને એ રીતે આ રોગનો ફેલાવો થતો અટકાવીએ છીએ આપણે। જી સર, કેટલીક હોસ્પિટલોને નોટિસ પણ પાઠવવામાં આવી છે જેઓ દ્વારા ડેન્ગ્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે? આવી 160 જેટલી હોસ્પિટલ હતી જેને 15 દિવસ પહેલાં આપણે નોટિસ આપેલી હતી અને ત્યારબાદ તેનું ફોલોઅપ કરતા તેઓ દ્વારા હવે રેગ્યુલર નોંધાવવામાં આવે છે, નોટિફિકેશન કરાવવામાં આવે છે। ત્યારબાદ અત્યારે છેલ્લા 15 દિવસથી દર શનિવારે માસ ડ્રાય ડે એક્ટિવિટી, એટલે એની અંદર જ્યાં આગળ સ્લમ છે, સ્લમ લાઇક એરિયા છે કે જેની અંદર
પાણીનો ઉપયોગ કરવા માટે ડ્રમ કેરબા એવું ભરી રાખે છે જેને એ લોકો સાફ નથી કરતા હોતા. એના કારણે એની અંદર મચ્છરના બ્રીડિંગ થાય છે, ઈંડા મૂકે છે મચ્છર, અને એ ઈંડા ભલે એ ખાલી પણ કરી દેવામાં આવે વાસણ, તો પણ એની દિવાલ ઉપર ઇનસાઇડ ચોંટી રહે છે. તો આ ડ્રાય ડે ઝુંબેશ દરમિયાન એ બધા જ વાસણોને ખૂબ જ સારી રીતે સાફ કરવામાં આવે છે, ત્યારબાદ એને સૂકવવામાં આવે છે, અને એ પ્રકારની એક્ટિવિટી લોકો સાથે રહે, એની સાથે અહીંયાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરશ્રીઓ પણ સાથે રહે છે, અને માન્ય કમિશનરશ્રી પણ એ શનિવારે 2-3 જગ્યાએ આ પ્રકારની જ્યાં કામગીરી થતી હોય ત્યાં જાતે વિઝિટ લે છે, અને આ રીતે લોકોની અંદર ડેન્ગ્યુ ન થાય અને ડેન્ગ્યુ થાય તો શું તકલીફ પડે છે એ વિશે સમજ આપવામાં આવે છે, અને એને અટકાવવા માટેના પ્રયત્નો કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવેલા છે. જી જીલન, આપે જે રીતે જોયું તે રીતે 150 જેટલી જે હોસ્પિટલ છે જેમના દ્વારા ડેન્ગ્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યા હતા, તમામ હોસ્પિટલોને હાલ નોટિસ આપવામાં આવી છે, અને તમામ જે હોસ્પિટલોમાં જ્યાં પણ ડેન્ગ્યુના કેસો મળી આવે છે તેમના પરિવારજનો તેમજ આસપાસની જે સોસાયટીઓ છે ત્યાં મેડિકલ તપાસ તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જી ચેતન, અમારી સાથે જોડાયેલા રહેશો. વડોદરાથી રવિ પણ આપણી સાથે છે. રવિ, 5 લોકોના મોત થઈ ગયા છે જ્યારે ડેન્ગ્યુના કારણે. આરોગ્ય વિભાગ ત્યાં શું કામગીરી કરી રહ્યું છે? જીલન, બિલકુલ, જે રીતના વડોદરામાં છેલ્લા 3 દિવસમાં 5 લોકોના ડેન્ગ્યુના કારણે મોત થયા છે, ત્યારે આરોગ્ય અધિકારી દેવેશ પટેલને સાથે અમે વાતચીત કરી હતી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે જગ્યા પર ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ મળતા હોય અથવા તો જે જગ્યા પર સેમ્પલ લેવામાં આવતા હોય છે શંકાસ્પદ, તે તમામ જગ્યા પર જઈને ત્યાં પહેલાં તો જે મચ્છરનું બ્રીડિંગ થતું હોય છે કે કેમ એ જગ્યાએ ચેક તપાસવામાં આવે છે, અને જો બ્રીડિંગ મળી આવે તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવે છે. સાથે સાથે તે વિસ્તારમાં લોકોને દવા આપવામાં આવે છે, તે ઉપરાંત તે વિસ્તારમાં ફોગિંગ સહિતની જે દવાઓ નાખવાની કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે. સાથે સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે જાહેરાત આપવામાં આવે છે, પેમ્પલેટ્સ વિતરણ કરવામાં આવતા હોય છે, તે તમામ બાબત આરોગ્ય અધિકારી દ્વારા કહેવામાં આવી હતી. પરંતુ સમજાતું નથી કે આટલી બધી કાર્યવાહી કરવા છતાં પણ કેમ ડેન્ગ્યુના જે કેસો છે તેમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે 2017 અને 2018નું જે રેકોર્ડ છે તે 2019માં ડેન્ગ્યુએ તોડી નાખ્યો છે, અને તેની ખુદ કબૂલાત આરોગ્ય અધિકારીએ કરી છે. તેમણે સ્પષ્ટ કીધું છે કે 2017 અને 2018ની સરખામણીમાં 2019માં ડેન્ગ્યુના કેસો વધ્યા છે, અને આ વખતે 900 જેટલા દર્દીઓનો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, 4,500થી વધારે લોકોના જે સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ જે કાર્યવાહી થઈ રહી છે તે ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે જે વડોદરામાં પૂર આવ્યું હતું તે પૂરના કારણે જે જગ્યા પર પાણી ભરાયા હતા તે પાણી હજુ સુધી નિકાલ નથી થઈ શક્યો, અને હજુ સુધી પાણી નિકાલ ન થઈ જવાના કારણે મચ્છરોનું ઉત્પન્ન થઈ રહ્યું છે, અને મચ્છર ઉત્પન્ન થવાના કારણે જે વિસ્તારમાં પાણી ભરાય છે તેવા વિસ્તારના લોકોને ડેન્ગ્યુ થઈ રહ્યો છે. અને આમ કહી શકાય કે વડોદરામાં હવે જે આરોગ્ય વિભાગ છે તેને જાગવાની જરૂર છે, અને તમામ જે ટીમો જ્યારે પૂર આવ્યું હતું તેના પછીની જે કાર્યવાહી કરી હતી ત્વરિત એક્શન પગલાં લીધા હતા તેવી રીતના ફરી વખત એક્શન લેવાની જરૂર છે, અને જો એ લેવામાં નહીં આવે તો હજુ પણ કેસોમાં વધારો થઈ શકે છે, હજુ પણ લોકોના મૃત્યુ આંકમાં વધારો થઈ શકે છે, અને ચોક્કસથી કહી શકાય આરોગ્ય વિભાગ પર સમગ્ર જે આખા લોકોના મૃત્યુ અથવા તો ડેન્ગ્યુના કેસો વધવાના જે જવાબદારી છે તેમના માથે આવી શકે છે. જીલન. જી જી, આભાર રવિ, ચેતન અને અતુલ, આપનો સમગ્ર જાણકારી આપવા માટે. તો તાત્કાલિક એક્શન લેવાય તે ખૂબ જ જરૂરી બની ગયું છે. ઝી 24 કલાકના અહેવાલની તાત્કાલિક અસર જોવા મળી છે. ગુજરાત યુનિવર્સિટીએ દવા છંટકાવ માટે સફાઈ કર્મચારીઓ દોડાવ્યા છે. અમદાવાદમાં ડેન્ગ્યુએ 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. મચ્છરોનો નાશ કરવા માટે જે દવાઓનો છંટકાવ કરવાની પ્રક્રિયા કરતું હોય તે પ્રક્રિયા હાલમાં ગુજરાત યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલની બહારની તરફ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન અક્ષય રાવલ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. તો ઝી 24 કલાકના અહેવાલની તાત્કાલિક અસર થઈ છે. બોયઝ હોસ્ટેલની બહારના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. ઝી 24 કલાક અહેવાલ પ્રસારિત કર્યો. અહીં જે રીતે પાણી ભરાઈ રહેલું છે અને જે રીતે અહીં બોયઝ હોસ્ટેલના છોકરાઓ રોગચાળાનો શિકાર બની રહ્યા છે, ત્યારબાદ તાત્કાલિક અસર જોવા મળી નહીં. દવા છંટકાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સફાઈ કર્મચારીઓને અહીં મોકલી દેવામાં આવ્યા છે, અને ગુજરાત યુનિવર્સિટી અહીં દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે. ઝી 24 કલાકના અહેવાલની તાત્કાલિક અસર અહીં જોવા મળી રહી છે. યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલની અંદર જે રીતે છોકરાઓ ડેન્ગ્યુના રોગથી
ડેન્ગ્યુના ભરડામાં આવી રહ્યા છે. ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ અહીં સફાઈ કર્મચારીઓને મોકલી અને દવાનો છંટકાવ કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ બહારના આ દ્રશ્યો અમે આપને બતાવ્યા. અહીં કેવી રીતે ગંદકી ફેલાયેલી છે, કેવી રીતે ગટરનું ગંદુ પાણી ભરાઈ રહેલું છે અને તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને તેના કારણે બોયઝ હોસ્ટેલના જે છોકરાઓ જે છે તે જે ત્યાં રહે છે તેઓ બીમાર પડી રહ્યા છે, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો શિકાર બની રહ્યા છે તે અહેવાલ ઝી 24 કલાકે પ્રસારિત કર્યો અને તાત્કાલિક તેની અસર જોવા મળી છે. અહીં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ડેન્ગ્યુના ભરડામાં આવ્યા ઝી 24 કલાકે અહેવાલ બતાવ્યો અને ત્યારબાદ તેની અસર જોવા મળી રહી છે.